કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદના પુસ્તકને લઈને વિવાદ ઊભો થયો છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે હિન્દુત્વની તુલના આતંકી સંગઠન બોકો હરામ અને આઈએસઆઈએસ સાથે કરતા ભારતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે તેમના નવા પુસ્તક સનરાઇઝ ઓવર અયોધ્યામાં હિન્દુત્વની સરખામણી આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા કટ્ટરપંથી જેહાદી જૂથ સાથે કર્યા બાદ વિવાદ સર્જાયો છે. સલમાન ખુરશીદ વિરુદ્ધ બુધવારે એક ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. દિલ્હીના એક વકીલ વિવેક ગર્ગે દિલ્હી પોલીસ કમિશનરને કોંગ્રેસ નેતા સામે હિન્દુ ધર્મને આતંકવાદ સાથે બદનામ કરવા અને તેની સાથે તુલના કરવા માટે કેસ દાખલ કરવા આગ્રહ કર્યો હતો. ખુરશીદે પુસ્તકમાં કહ્યું છે કે સાધુ સંત જે સનાતન ધર્મ અને ક્લાસિકલ હિન્દુત્વને જાણે છે તેને બાજુ પર કરીને હિન્દુત્વના એવા વર્ઝનને આગળ વધારવામાં આવી રહ્યું છે જે આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા જેહાદી ઇસ્લામિક સંગઠનોના રાજકીય સ્વરૂપ જેવું છે. સમાચાર એજન્સી એએનઆઈએ આપેલી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે સલમાન ખુરશીદે હેતુપૂર્વક વિવાદ ઊભો કરવા માટે પુસ્તક પ્રકાશિત કરી હશે. તેઓ તુષ્ટિકરણની રાજનીતિનું સમર્થન કરે છે. કોંગ્રેસના નેતાઓ અને ગાંધી પરિવાર ટુકડે ટુકડે ગેંગના સમર્થક છે. તેઓ ઈચ્છે છે કે જાતિના આધારે દેશનું વિભાજન થાય. આ તરફ ભાજપના નેતા કપિલ મિશ્રાએ એક વિડીયો ટ્વીટ કરતા લખ્યું હતું કે હિન્દુ મેજોરિટી દેશમાં આટલું સન્માન મેળવીને પણ મનમાં આટલું ઝેર કેમ? કેમ કે સાબિત કરવા માગો છો કે તમે પણ હામિદ અંસારી છો. ભારત આજે સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન જેવું નથી, તે ફક્ત એટલા માટે કે અહીં હિન્દુ બહુમતી છે. news18.com ના અહેવાલ મુજબ પુસ્તકમાં હિન્દુત્વની સરખામણી કટ્ટરપંથી જેહાદી જૂથો સાથે કરવાના વિવાદની વચ્ચે કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદે સ્પષ્ટતા કરી કે હિન્દુ ધર્મ ખૂબ જ સુંદર છે અને કહ્યું કે ભાજપ અથવા આરએસએસ તરફથી કોઈ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવે તેનાથી મોટું અપમાન ન હોઈ શકે. ખુરશીદે સીએનએન news18ને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે મેં હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની પ્રશંસા કરી છે, હું તેને સર્વોચ્ચ સન્માનમાં રાખું છું, પરંતુ જે રીતે તેમણે ધર્મને તોડી મરોડીને રજૂ કર્યો છે અને તેને સંપૂર્ણપણે નવી વ્યાખ્યા અને માળખું આપ્યું છે જેને હિન્દુત્વ તરીકે વર્ણવવામાં આવ્યો છે, આ એવી વસ્તુ છે કે જે કોઈપણ સભ્ય વ્યક્તિ માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. પુસ્તકમાં આઈએસઆઈએસ અને બોકો હરામ સાથે હિન્દુત્વની સાદૃશ્યતા વિશે તેમણે કહ્યું કે કોઈએ બોલવું ન જોઈએ અને કોઈ દલીલ પણ ન થવી જોઈએ, વ્યક્તિએ ચૂપ રહેવું જોઈએ અને યુપી, આસામ અને ત્રિપુરામાં શું થઈ રહ્યું છે તે જોવું જોઈએ. આપણે આંખો અને મોં બંધ કરી લેવા, આ નવું ભારત છે જેનું નિર્માણ થઈ રહ્યું છે, અમારે તેમાં નથી જોડાવવું.